गुजरात ना उत्तम शिक्षकों की टीम आपने द्वार तो अत्यारे ज डाउनलोड करो यूथ एजुकेशन एप्लीकेशन। नमस्कार, यूथ एजुकेशन में आप सौनु हार्दिक स्वागत है। धोरण नौ विषय गणित प्रकरण नंबर 15 स्वाध्याय 15.1 में क्वेश्चन नंबर 6 ए जो ये तो के कोष्टक 14.7 ध्यान में लो। कोष्टक 14.7 એટલે કે ચેપ્ટર નંબર 14 માં સાતમો ટેબલ સાતમો કોષ્ટક અને એમાં એવું છે કે ભાઈ ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા 0 થી 20 ગુણ આવ્યા હોય તેવા સાત વિદ્યાર્થીઓ હકીકતમાં શું છે તો કે ગણિતની કસોટીના માર્ક્સ આપેલા છે તો કે 0 થી 20 હોય એવા સાત વિદ્યાર્થીઓ છે 20 થી 30 ગુણ આવેલા હોય એવા 10 વિદ્યાર્થી 30 થી 40 હોય એવા 10 40 થી 50 20 અને 60 70 15 60 70 થી વધુ હોય 8 વિચાર કરો હું તમને એમ કહું કે વિદ્યાર્થીઓ જો તો 50 ગુણ આવેલા હોય એક કામ કરો 60 ગુણ આવેલા હોય તો તેને મારે ક્યાં લેવા 60 અહીંયા પણ છે અહીંયા પણ છે આગળ આપણે દાખલામાં જોયું હતું કે અધઃ સીમા વાળાને કન્સિડર કરવાનું એટલે કે 15 વિદ્યાર્થીઓની શ્રેણીમાં એને ઊભા રાખવાના બાકી આ 20 વાળામાં નહીં રાખવાના કારણ કે અધઃ વાળામાં કન્સિડર કરવાનું અહીંયા બે જગ્યાએ આવે ત્યારે અહીંયા નહીં પણ અહીંયા ઉર્ધ્વ સીમા બિંદુમાં નહીં પણ અધઃ સીમા બિંદુમાં તેને કન્સિડર કરશું। ઓકે, પ્રશ્ન એવો છે કે કોઈ વિદ્યાર્થીએ ગણિતની પરીક્ષામાં 20% થી ઓછા ગુણ મેળવ્યા હોય એની સંભાવના શોધવાની છે તો હવે અહીંયા આ જે પ્રશ્ન છે એને હું સોલ્યુશનમાં ઉપયોગમાં લઈ લો તો પહેલું કામ ઈ કરવાનું ઈ ક્યુ કરવાનું તો કે ઈ કરવાનું ઈ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અથવા તો વિદ્યાર્થીની કુલ સંખ્યા તો એ આપણે રસ વાળો કરવો પડે 7 0 0 0 0 0 ઓકે 7 ને 5 12 ને 8 20 ની 0 વધી પડી 2 ને 1 3 ને 1 4 5 6 7 8 9 90 વિદ્યાર્થી છે ચટલા છે કુલ તો કે 90। હવે એવું કીધું છે કોઈ વિદ્યાર્થીએ આપણે આને આપણે કહી દઈએ ઘટના એ કોઈ વિદ્યાર્થીએ ગણિતની પરીક્ષામાં 20% થી ઓછા ગુણ મેળવ્યા હોય એટલે 20% થી ઓછા હોય ને એટલે કે 0 થી 20 ની વચ્ચે હોય તો એવા આપણી પાસે કુલ 7 વિદ્યાર્થીઓ છે હોય મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તો કે 7। બીજું આને આપી દઈએ ઘટના બી કોઈ વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય 60 કે તેથી વધુ એટલે 60 થી 70 વાળા અને 70 થી વધુ કારણ કે 60 થી વધુ એટલે 70 થી વધુ પણ 60 થી 70 60 થી વધુમાં જ આવી જાય એટલે આ બંનેનો રસ વાળો આપણે લેવો પડશે। અહીંયા 60 કે તેથી વધુ કીધું છે એટલે અગેન અહીંયા કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે 60 કે તેથી વધુ એટલે 60 આ નહીં લેવાના ના 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 નકો આ 60 નહીં લે કારણ કે આ ઉર્ધ્વ સીમા બે એક રૂઢિ પ્રમાણે પહેલેથી વાયલું આવે છે કે જો બે વખતે હોય તો આપણે ઉર્ધ્વ વાળામાં કન્સિડર કરીએ છીએ સોરી હા અધ સીમા બિંદુમાં કન્સિડર કરીએ છીએ ઉર્ધ્વમાં નથી કરતા એટલે અધ સીમા બિંદુમાં પહેલામાં એને વારો લેવાનો। ઓકે, તેવા વિદ્યાર્થીની સંખ્યા 15 વત્તા 8 એનો મતલબ 23 અને હવે અમને તો સાહેબ હવે તો હસવું જ આવે છે આ સંભાવનાના દાખલા ઉપર તો એટલા દાંત આવે ને એટલું હસવું આવે ને કારણ કે છે કાંઈ નહીં પી ઓફ એ બરાબર એના છેદમાં ઈ એ એટલે કેટલા છે તો કે 7 ઈ કેટલા છે તો કે 90 છેદ બે દૂડે જ કાંઈ થતું નથી રહેવા દો ભલે એમને પડ્યા। બીજું તો કે પી ઓફ બી બી ના છેદમાં ઈ એલાવ બી કેટલા તો કે 23 અને છેદમાં 90 23 છે એ અવિભાજ્ય સંખ્યા છે 7 છે અવિભાજ્ય છેદ બે કે ઉડે એમ છે ને તો આ આપણો જવાબ થઈ ગયો પી ઓ બી બરાબર 23 ના છેદમાં 90
અને P ઓફ A ઇઝ ઇક્વલ ટુ 7/90. અહીંયા દાખલો પૂરો લ્યો. આમાંથી દાખલાઓ કદાચ બીજા બની શકે, પ્રશ્ન પૂછી શકાય કે વિદ્યાર્થીએ મેળવેલ ગુણ 30 કે તેથી વધુ હોય તો આ પછી આ બધાનો સરવાળો, સોરી આ બધાનો સરવાળો, આનો નહીં, આ બધાનો સરવાળો કરવો પડે નીચે સુધી, બરાબર? તો આવા ઘણા બધા પ્રશ્નો છે, એમાં પૂછી શકાય. તો આ સાથે આપણે સ્વાધ્યાય 15.1 નો ક્વેશ્ચન નંબર 6 ને સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.